FY BCom Semester 1 Company Law Company નો કાયદો 1 એમાં આપણે ડિવિડન્ડ ના પ્રકારો જોઈ રહ્યા હતા જેમાં વચગાળાનું ડિવિડન્ડ અને આખરી ડિવિડન્ડ વિશે ચર્ચા કરી હવે આપણે પ્રેફરન્સ શેર ઉપરનું ડિવિડન્ડ જોઈએ તો પ્રેફરન્સ શેર ઉપર સામાન્ય રીતે શેર બહાર પાડતી વખતે જ એ પ્રેફરન્સ શેર ઉપરના ડિવિડન્ડનો દર નક્કી કરવામાં આવતો હોય હવે પ્રેફરન્સ શેરનો જે ડિવિડન્ડનો દર નક્કી થઈ જાય ત્યારબાદ એન દરને આધારે પ્રેફરન્સ શેર ઉપર એ ડિવિડન્ડ ચૂકવવામાં આવે હવે જે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાય એ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે એટલે કે જ્યારે પણ ડિવિડન્ડ ચૂકવવામાં આવે ત્યારે પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે કંપનીમાં આર્ટિકલ્સમાં પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવાની સત્તા સંચાલકોને આપવામાં આવે એટલે કે આવી સત્તા આપવામાં આવી હોય ત્યારે સામાન્ય સભાની મંજૂરી લેવાની આવશ્યકતા રહેતી નથી કારણ કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જ એ પ્રકારની સત્તા આપી દેવામાં આવી હોય છે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડની જાહેરાત કરવી નહીં તેનો આધાર સંચાલક મંડળ ઉપર રહેલો હોય કે સંચાલક મંડળ ઈચ્છે તો પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડની જાહેરાત કરે નહીં તો ન કરે પ્રેફરન્સ શેર હોલ્ડરો પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ વહેંચવાની સંચાલકોને ફરજ પાડી શકતા નથી કંપનીએ જો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડેલા હોય તો એ પ્રેફરન્સ શેર પર કોઈ વર્ષે પૂરતા નફાના અભાવે ડિવિડન્ડ ન ચૂકવી શકાયું હોય એટલે કે નફો પૂરતો ન થયો હોય અને એમાં એને ડિવિડન્ડ ચૂકવ્યું ન હોય અથવા તો એ પછીના વર્ષે ચૂકવવાનો હોય તો પછીના વર્ષે આગળ ખેંચાશે અને જ્યારે પૂરતો નફો થાય ત્યારે આવા ડિવિડન્ડની ચડત રકમ એટલે કે ટોટલ જેટલી પણ બાકી હોય એ બધી જ રકમ અને એની સાથે સાથે ચાલુ ડિવિડન્ડની રકમ પણ ચૂકવવામાં આવે એટલે કે ચાલુ વર્ષનું ડિવિડન્ડ અને આગળના વર્ષનું જે બાકીનું ડિવિડન્ડ છે એ બધું જ સાથે ચૂકવવામાં આવે છે હવે આ પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ન ચૂકવી શકાય ત્યાં સુધી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સંભવિત જવાબદારી શીર્ષક હેઠળ તેની નોંધ કરવાની હોય એટલે કે એ ભવિષ્યમાં એ બાબત એમને પોતાને એમના પ્રેફરન્સ શેર હોલ્ડરોને પેમેન્ટ કરવાનું છે એટલે એ દેવા બાજુ જવાબદારીના શીર્ષક હેઠળ નોંધવી પડે અને ઓડિટરે એને ચેકિંગ કરવું પડે તો હવે આ પ્રેફરન્સ શેર પરનું ડિવિડન્ડ હતું હવે આપણે નહીં મંગાવેલ ડિવિડન્ડનું જોઈ લઈએ તો નહીં મંગાવેલ ડિવિડન્ડ હતા તો એમાં ડિવિડન્ડની જાહેરાત બાદ 30 દિવસમાં કંપનીએ આવું ડિવિડન્ડ ચૂકવી આપવું પડે કે કોઈ પણ કારણસર શેર હોલ્ડરો આવી ડિવિડન્ડ મંગાવી ન શકે તો આવી રકમને નહીં મંગાવેલ ડિવિડન્ડ તરીકે ઓળખી શકાય હવે આ જે નહીં મંગાવેલ ડિવિડન્ડ જાહેર કર્યાની ડિવિડન્ડ જાહેર કર્યાની તારીખથી 30 દિવસમાં ડિવિડન્ડ મેળવનાર જે પણ વ્યક્તિ હકદાર બનતા હોય અથવા તો જેનો પણ રાઇટ હોય કે જો ડિવિડન્ડ મેળવતા હોય હવે એવા વ્યક્તિએ તે ન ચૂકવી શકાયું હોય તો 30 દિવસ પૂરા થયાના 7 દિવસમાં એટલે 30 દિવસ પૂરા થઈ જાય પછીના 7 દિવસની અંદર નહીં ચૂકવાયેલ ડિવિડન્ડની તમામ રકમ કંપનીએ બેંકમાં અલગ ખાતામાં જમા કરાવવી પડે અને 3 વર્ષ સુધી શેરહોલ્ડરો આવું ડિવિડન્ડ મગાવી ન લે તો તે રકમ કેન્દ્ર સરકારના જનરલ રેવન્યુ ખાતે કંપનીએ ફેરવવી પડે એટલે કે જો શેરહોલ્ડરો આવી રકમ ન લે તો એ કેન્દ્ર સરકારને જમા કરાવવી પડે ત્યારબાદ નહીં વેચાયેલા ડિવિડન્ડ અંગે કંપનીની કોઈ જવાબદારી રહેતી નથી પછી શેરહોલ્ડરોએ તે રકમ મેળવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરવી પડે એટલે કે 30 દિવસ પછી જ્યારે 7 દિવસ 30 દિવસ પછીના 7 દિવસ હોય એ માટે એમને એ રાહ જોવે અને પછી એ કેન્દ્ર સરકારને જમા કરાવી દે તો શેરહોલ્ડરોએ તે રકમ મેળવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરવી પડે
छ वर्ष बाद शेरहोल्डरो आ डिविडेंड मेळवानो दावो करी शकता नथी। एक वखत डिविडेंड जाहेर थाय तेना पर पछी कंपनीनो कोई अधिकार रहेतो नथी। तो आ डिविडेंडनी बाबत आपणे जोई लीधी के डिविडेंड कोने कहेवाय, डिविडेंडना प्रकारो, प्रेफरन्स शेर परनुं डिविडेंड अने नहीं मंगावेला डिविडेंड। तो हवे आपणे डिविडेंड अंगे ऑडिटरनी कई कई फरजो छे अथवा तो ऑडिटरे एमना ऊपर कयुं काम करवानुं छे एना विशे चर्चा करीए। थैंक यू।